નવસારીમાં 28 વર્ષીય નર્સે આપઘાત કર્યો છે. ડિપ્રેશનમાં આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સામે આક્ષેપ પણ છે. માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે પરિવારનો. વિજલપોર પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. વિજલપોર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સુસાઇડ નોટ પણ મળી આવી છે. વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા ભાવિન પટેલ પાસેથી. જે ભાવિન, જણાવો કે નર્સનો આપઘાત શું અપડેટ છે આ મામલે? જી ચોક્કસપણે સંધ્યા, તો સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો મેગાબેન આચાર્ય કરીને જે સ્ટાફ નર્સ જે હતા એમણે આજે વહેલા એમના પોતાના ઘરે સવારે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત જે માહિતી જે હાલ મળી રહી છે તે મુજબ કે એમના પરિવારજનોએ જે નવસારી સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ છે, એટલે કે જો ઉચ્ચ તબીબ અધિકારી છે અને મેટર્ન જે છે એમના વિરુદ્ધ પરિવારજનોએ એક્સેપ્ટ કર્યો છે કે જે સુસાઇડ નોટ છે, જે સુસાઇડ કરનાર જે નર્સ છે એમણે એક સુસાઇડ નોટ લખી હતી અને એ નોટમાં જે અધિકારીઓ છે એમનો માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો ઉલ્લેખ આ સુસાઇડ નોટમાં કર્યો છે એવું પરિવારજનોનું હાલ કહેવું છે. પરંતુ પોલીસે આ બાબતે હજુ સુધી પણ કોઈક માહિતી આપી નથી. પોલીસ જે વિજલપુર પોલીસે એમણે હાલ જે નર્સ જે છે સુસાઇડ કરનાર નર્સ એમની જે સુસાઇડ નોટ છે એ કબજે કરી લીધી છે અને સમગ્ર મામલે હાલ તપાસ ચાલી છે. પરંતુ સંધ્યા, જે રીતના નવસારી જે સિવિલ હોસ્પિટલ છે એ અવારનવાર કોઈક ને કોઈક વિવાદમાં આવતી રહી છે. આજે ફરી વાર જે સ્ટાફ જે નર્સ છે એને માનસિક ત્રાસ આપવાની જે અધિકારી જો ડોક્ટર છે અને મેટર્ન જે છે એ ત્રાસ આપવાની ફરીવાર ઘટના આવી છે. એટલે કે અવારનવાર નવસારી સિવિલ હોસ્પિટલ કોઈક ને કોઈક કારણોસર હંમેશા વિવાદમાં આવતી રહી છે. જે મામલે પણ પોલીસ તપાસ કરે અને જે આવા જે બનાવો છે એ પણ રોકી શકાય અને જે આવા અધિકારીઓ છે એમના વિરુદ્ધ પણ જો કાર્યવાહી થાય તો આવા બનાવોને પણ રોકી શકાય એમ છે. સંધ્યા જી, ભાવિન, સુસાઇડ નોટમાં એ અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ કોઈ વિગત સામે આવી રહી છે અત્યારે? જી ચોક્કસપણે સંધ્યા, હજુ હાલ જે અધિકારીઓના જે નામ છે એ નામ માત્ર પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે સુસાઇડ નોટમાં નામ લખી રહ્યા છે. જે નવસારી સિવિલ હોસ્પિટલના જે ડોક્ટર જે છે અને જે મેટર્ન જે તારાબેન અને સિવિલ સર્જન ડોક્ટર દુબે કરીને છે એમનું જે નામ છે પરિવારજનો આપી રહ્યા છે હાલ. પરંતુ અધિકારીક રીતના જે પોલીસ વિભાગ છે એ પોલીસ વિભાગ કે જે સુસાઇડ નોટ જે લખવામાં આવી છે એ સુસાઇડ નોટમાં આ લોકોના નામ લખ્યા છે એ રીતની અધિકારીક પુષ્ટિ હજુ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. પરંતુ પરિવારજનો આ રીતનો એક આક્ષેપ લગાવ્યો છે કે સુસાઇડ નોટમાં આ રીતનું આમના જે અધિકારીઓ છે અને જે મેટર્ન છે તારાબેન કરીને એમનું નામ લખ્યું છે એવું પરિવારજનોનું કહેવું છે. પરંતુ હાલ અધિકારીક પુષ્ટિ કોઈ કરવામાં આવી નથી. ભાવિન, વધુ અપડેટ આપની પાસે ફરીથી પણ લઈશું. અત્યાર સુધી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નર્સે આપઘાત કર્યો છે અને અધિકારીઓના નામ પણ લખ્યા છે સુસાઇડ નોટમાં અને તેઓ તેમને માનસિક ત્રાસ આપતા હતા તેવો પરિવારનો આરોપ છે. દારૂની બદીનો માર ખાખી પર પડ્યો છે. અમદાવાદમાં દારૂ પીધેલા પોલીસકર્મીની લોકોએ ધોલાઈ કરી. રાજકોટમાં દારૂની હેરફેર કરતો અમદાવાદનો એસઆઈ ઝડપાયો. આ તરફ વડોદરામાં દારૂ મામલે બુટલેગરે પોલીસકર્મી પર હુમલો કર્યો. તો અમદાવાદના નરોડા માર્ગથી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. એક રહેણાંક મકાનમાં હલકી ગુણવત્તાનું દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરી અને વેચાતો હતો. તો આ તરફ દારૂ મામલે સુરતમાં પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. અમિત શાહના જન્મદિવસને લઈને સોમનાથ મંદિરના પૂજા અર્ચનાનો કાર્યક્રમ રખાયો છે. ગૃહમંત્રીના આરોગ્યને લઈને પૂજા અર્ચના અને આયુષ્ય મંત્રનો પણ જાપ કરાયો. મહત્વનું છે કે અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. પ્રિય દર્શકો, અમારા બિઝનેસ અને ફાઇનાન્શિયલ પત્રકારત્વના ખજાનામાંથી એક ખાસ એલાન છે. દેશની સૌથી લોકપ્રિય સબસ્ક્રિપ્શન ન્યૂઝ સર્વિસ મની કંટ્રોલ પ્રોએ દુનિયાના સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ બ્રાન્ડમાંથી એક ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથે ભાગીદારી કરી છે. એટલે હવે મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સ ફાઇનાન્શિયલ ટાઇમ્સના સર્વશ્રેષ્ઠ લેખ પણ વાંચી શકશે. અમે આશા રાખીએ છીએ કે તમારા માટે આ ફાયદારૂપ સાબિત થશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો.